નમસ્તે ભાઈ બહેનો, કેમ છો બધાને? તમારું તબિયતનું ધ્યાન રાખજો. મારી ચેનલ મિસિસ પૂનમ યાદવ કટિંગ એન્ડ સ્યુઈંગ ચેનલમાં તમારું સ્વાગત છે. આપણે આગળના વિડીયોમાં જોયેલું ભાઈ બહેનો કે સલવાર ઉપર સલવાર રાખીને કેમ કટિંગ કરવું, ઇઝી મેથડથી બતાવેલ છે. પહેલી વખત ભાઈ બહેનો શીખતા હોય કે અભણ ભાઈ બહેનો શીખતા ઇઝીલી શીખી શકે, એ વિડીયો ન જોયો તો એની લિંક હું ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે, જરૂર જોઈ લેજો. આજે એવો વિડીયો લઈને આવી છું ભાઈ બહેન કે છે કુર્તી છે અને કુર્તી ઉપર કુર્તી રાખીને કટિંગ કરતા શીખવાડી છે. ઘણા ભાઈ બહેનની કોમેન્ટ આવતી મેડમ તમે સલવાર ઇઝી મેથડથી શીખવાડી, એ જ રીતના અમને ડ્રેસની કુર્તીનું કટિંગ શીખવાડો. તો ઇઝી મેથડથી આજે બતાવી છું, એક સ્ટેપ સમજાવેલા છે ભાઈ બહેનો. તમારે મેજર ટીપની જરૂર ના પડે, એટલા માટે મેં જે અભણ ભાઈ બહેનો છે પહેલી વખત ભાઈ બહેનો શીખતે મેજર ટીપના માપમાં ખબર ના પડતી, તો ઇઝી મેથડથી આ રીતના શીખી શકે. એ રીતના મેં મેજર ટીપના માપેથી કુર્તીમાં માપ લેતી ગઈને કટિંગ કરતી ગઈ એનો વિડીયો મેં અપલોડ કરેલો છે, એ ન જોયું તો જરૂર જોઈ લેજો, એમાં ઘણું નોલેજ મળશે. આ રીતના ત્રણ રીતે તમે કટિંગ કરી શકો ડ્રેસનું, કે કોઈ બી આપણે જે સ્વિંગમાં ટૂંકમાં જે આપણે સિવણ ક્લાસીસમાં એક આપણે પ્રત્યક્ષ માપ કહેવાય, તો પ્રત્યક્ષ માપ કોને કહેવાય ભાઈ બહેનો, કે જે વ્યક્તિને ઊભી રાખીને એને બોડી ઉપરનું માપ લઈ એને પ્રત્યક્ષ માપ કહેવાય. એ રીતના પછી પોરક્ષ માપ, પોરક્ષ માપ એટલે જે ડ્રેસ ઉપરથી ડ્રેસનું માપ લેતા જાય ને કટિંગ કરતા જાય એને પોરક્ષ માપ કહેવાય. ને આ જે છે એ અભણ વ્યક્તિ છે કે કોઈને મેજર ટેપમાં ખબર નથી પડતી એ વ્યક્તિ માટે છે, એને ડ્રેસ ઉપર રાખીને તમે કટિંગ કરી શકો. તો ત્રણેય રીતે તમે કટિંગ કરીને સીવણ શીખી શકો. તો એ ત્રણે ત્રણ રીત તમને હું મારી ચેનલમાં તમને બતાવીશ ભાઈઓ બહેનો. તો મેં બે તો રીત બતાવી દીધી છે, એક તમને ડ્રેસ ઉપરથી ડ્રેસનું માપ લેતી ગઈને કટિંગ કરતી ગઈ ને ડ્રેસ ઉપરથી ડ્રેસ રાખીને કટિંગ કરતી ગઈ. તો એ બધા વિડીયા ન જોઈએ તો જરૂર જોઈ લેજો. 72 વિડીયા મારી ચેનલમાં છે ભાઈઓ બહેનો. તો 72માં તમે ગમે તમે જે તમારે શીખવું હોય તમે શીખી શકો. બ્લાઉઝ છે, ડ્રેસ છે, પાયજામો છે, ચણિયા ચોલી છે, કોઈ બી વસ્તુ તમારે શીખવી હોય તો મારી ચેનલમાં વિડીયો મેં અપલોડ કરેલા છે ભાઈ બહેનો. જરૂર જોઈને વિઝિટ કરજો, જરૂર જોજો, જરૂર શીખજો. એક મારો ઓનલાઈન શોપિંગ સેન્ટર છે ભાઈઓ બહેનો, જેનું નામ છે www.vmdmartindia.com. એની લિંક મેં ડિસ્ક્રિપ્શનમાં છે, તો જરૂરી વિઝિટ કરજો, ઓનલાઈન શોપિંગ કરજો. આ જ રીતના મેં ઇઝી મેથડથી આપું છું ભાઈઓ બહેનો વિડીયો, એ તમે તમારા ગ્રુપમાં વોટ્સઅપ ગ્રુપ હોય કે ફેસબુક ગ્રુપ જરૂર એનો શેર કરજો, કેમ કે જે અભણ ભાઈઓ બહેનો પણ એ શીખી શકે. એક આંગળી સીંધવાનું પણ પુણ્ય હોય છે ભાઈઓ બહેનો. તો ચાલો વિડીયો ચાલુ કરું છું. ઘણા ભાઈઓ બહેનોની કોમેન્ટ આવતી કે મેડમ તમે આ કુર્તી ઉપર કુર્તી રાખીને કટિંગ બતાવો. પહેલી વખત ભાઈ બહેનો શીખતા કે અભણ ભાઈ બહેનો શીખતા અને ખ્યાલ નથી હોતો કે કેવી રીતના મેજર ટેપનું માપ, એમાં થોડુંક એને કન્ફ્યુઝ થતા હોય. તો આજે ઇઝી મેથડથી તમને જે આ કુર્તી છે એને આપણે સીવેલી હોય એના ઉપર આ રાખીને કાપડ ઉપર કેવી રીતના કટિંગ કરવું એ બતાવીશ ભાઈઓ બહેનો. તો આ રીતના પહેલાં આપણે જોઈએ કે 2 મીટર કાપડ છે, એમાંથી મારે જોઈએ એટલું જ મેં આ કાપડ કાઢી લીધું છે ભાઈ બહેનો. એટલા એટલું વધારે હોય એ રીતના તમારે એક્સ્ટ્રા કાપડ કાઢીને આ રીતના રાખી દેવાનું છે. હવે આ આપણે 4 ફોલ્ડમાં આ રીતના કાપડ કરેલું છે, આ એક વખત ફોલ્ડ કરેલું છે અને બીજી વખત આ રીતના ફોલ્ડ કરેલું છે. તમે જોઈ શકો છો ભાઈ બહેનો કે કેવી રીતના મેં ફોલ્ડ કર્યું. આ 4 ભાગમાં હોવું જોઈએ તમારો, ને આ ગળીવાળો ભાગ છે. હવે આપણે આ ત્યાર ડ્રેસ સીવેલું છે કુર્તી, તો આ રીતના તમારે કેવી રીતના પહેલાં કાપડને એમાં રાખી દેવાનું ફોલ્ડ કરવાનું બતાવી દો ભાઈ બહેનો, કે આ રીતના આ જે ડ્રેસ છે સીવેલો તો આ રીતના રાખીને આ રીતના તમારે પહેલાં ફોલ્ડ કરી લેવાનું છે, ઉલટો કરી દેવાનો. તમે જોઈ શકો છો ભાઈ બહેનો ઉલટાવી દીધું છે મેં કાપડ આ રીતના રાખીને. હવે આપણે એક સરખું તમારે આ રીતના રાખી દેવાનું છે. હવે આ ગળીવાળો ભાગ છે ત્યાં જ તમારે આ ગળીવાળો ભાગ પાથરવાનો છે આ રીતના. તમે જોઈ શકો છો ભાઈ બહેનો કે કેવી રીતના હું રાખું છું ડ્રેસને. તો આ રીતના જો અહીંયા વધારે એક્સ્ટ્રા તમારે 1-1.5 ઇંચ રાખવાનું આપણે પટ્ટી વાળવા માટે, બાકી તો જે છે એ પ્રમાણે તમારે કાપડ રાખી દેવાનું છે ગળી. હવે આપણે માર્કિંગ કરી લઈએ. તો આ હવે ગળાના શોલ્ડરના ભાગેથી પહેલાં જોઈ લઈએ. તો શોલ્ડરના ભાગે આ આપણી સિલાઈ સીવેલો ડ્રેસનો આ સિલાઈ છે બરાબર. તો 1/2 ઇંચ તમારે વધારે કાપડ આ રીતના એક્સ્ટ્રા તમારે લઈ લેવાનું છે. સિલાઈ આવે એટલે એનું માપો માપ થઈ જાય. આ રીતના શોલ્ડરે માર્કિંગ કરી લેવાનું છે. પછી આ રીતના હવે આપણે મૂંઢાકાર જોવાનો છે. તો મૂંઢાકારમાં આ રીતના સિલાઈ આવે છે, તમે જોઈ શકો છો ભાઈ બહેનો જે સિલાઈ છે ત્યાં તમારે આ રીતના માર્કિંગ કરવાનું છે. સિલાઈ લેવો એટલે એ પ્રમાણે તમારું મૂંઢાનું માર્કિંગ થઈ જશે આ રીતના. તમારે તમે જોઈ શકો છો ભાઈ બહેનો કે કેવી રીતના હું માપ લઈને મૂંઢાનું માર્કિંગ કરું છું. હવે આ જે છે
આપણી સાતી પહોળાઈનો એ તમારે આ રીતના તમારે સિલાઈમાં એક્સ્ટ્રા રાખવાની જરૂર હોય તો તમે રાખી શકો. મારે એમાં વધારે સિલાઈ છે, આ કુર્તીમાં તો મારે એક્સ્ટ્રા રાખવાની જરૂર નથી, તો હું આ રીતના માર્કિંગ કરી લઉં છું. જે માર્કિંગ છે ને આપણે જોઈન્ટ કરી દેવાનું છે. હવે આપણે અહીંયા કટ પાસે આવી ગયા છે, તો કટમાં આપણે એક્સ્ટ્રા રાખવાનું ભાઈઓ બહેનો. એનું કારણ છે કે આ પટ્ટી વળે ત્યારે આપણે માપો માપ થઈ જાય, એટલે એક દોઢ ઇંચ જેટલું તમારે એક્સ્ટ્રા રાખી દેવાનું, બાકી તમારે આ રીતના સીધી લીટી કરી લેવાની છે. આ રીતના સીધી તમારે માર્કિંગ કરી લેવાનું છે. હવે આપણે આ ગળાના ભાગે જોવાનું છે. તો આ સિલાઈ છે તો એનાથી આપણે અડધો ઇંચ બહાર લેવાનું છે, તો સિલાઈ આવે એટલે એનું માપો માપ થાય, એટલે આ રીતના તમારે લેવાનું છે. આમાં તમે ગળાના ભાગે તમારે ગમે શેપ આપી આપો તમે ભાઈ બહેનો. મારે આમાં ગોળ ગળું કરવાનું છે, તો ગોળ હું આ રીતના માર્કિંગ કરી લઉં છું. આ રીતના આપણે બધું માર્કિંગ થઈ ગયું છે ભાઈ બહેન, તમે જોઈ શકો છો. હવે આપણે મૂંઢાકારમાં થોડી આ ગોલાઈ આપણે વ્યવસ્થિત દઈ દઈએ. હવે આપણે મૂંઢામાં જોવાનું છે ભાઈ બહેનો. તો આપણે મૂંઢાનું જે બીજો આ પહેલાનું આપણે દેવાનું આગળના ભાગમાં મૂંઢાકાર, તો બીજાનો શેપ દેવા માટે આપણે આ દોઢનું માર્કિંગ કરી લેવાનું છે, એટલે એકી સાથે આપણા બંને પાર્ટ નીકળી જશે. તો આ રીતના દોઢનું માર્કિંગ કરીને પાછળનો ભાગમાં આવશે આપણે આગળના ભાગમાં આવશે. હવે આપણે કટિંગ કરી લઈએ. તો પહેલા આપણે આ રીતના શોલ્ડરના ભાગેથી કટિંગ કરવાનું છે. પહેલા બહારનો ભાગ આપણે કાઢી લેવાનો છે. તમારે જે સાઈઝની તમારી ડ્રેસ હોય એ જ તમે માપનું કરી શકો, આમાં લંબાઈ પણ વધારી શકો, પણ એક્સ્ટ્રા તમારે દોઢ ઇંચ જેટલું નીચે વધારી દેવાનું, ઉપર અડધો ઇંચ વધારી દેવાનું. તમે જોઈ શકો છો ભાઈ બહેનો કે આ રીતના આપણે માર્કિંગ થઈ ગયું છે. હવે આપણે આ માર્કિંગ કરી લઈએ. હવે આપણે આ ગળાના ભાગે માર્કિંગ કરી લઈએ. હવે આપણે એક ભાગ કાઢી લેવાનો છે, આ આપણો પાછળનો ભાગ થશે, આ આપણો આગળનો ભાગ છે. હવે આ આપણે ગળાનો શેપના મૂંઢાકાર આપણે આગળના ભાગે કટ કરી લઈએ. તમે જોઈ શકો છો ભાઈ બહેનો કે આ રીતના આપણો આગળના ભાગનું ગળાનો ભાગ આપણે કટિંગ થઈ ગયું છે. હવે આપણે પાછળના ભાગનું જોઈ લેવાનું છે. હવે આપણે પાછળના ભાગમાં જેટલું તમારે ગીત ગળું રાખવું હોય એટલું તમે રાખી શકો. આમાં મારે 6.5 રાખવાનું છે, તો 6.5 આ રીતના માર્કિંગ કરી લઉં છું. અને આ રીતના મારે આમાં પાછળ ગોળ રાખવાનું છે, તો હું આ રીતના ગોલાઈ દઈને કટિંગ કરી લઉં છું. આ રીતના એકદમ ઇઝી મેથડ છે ભાઈ બહેનો. પહેલી વખત જે ભાઈ બહેનો શીખતા હોય ઇઝીલી શીખી શકે. આ આપણે પાછળના ભાગનું થઈ ગયું, આ આપણે આગળના પાર્ટનું કટિંગ થઈ ગયું. હવે આપણે બાંય જોઈ લઈએ. હવે કેવી રીતના બાંયનું કાપડનું ફોલ્ડ કરવાનું બતાવ્યું ભાઈ બહેનો. આ એક વખત ફોલ્ડ કરેલું છે ને આ બીજી વખત, આ રીતના 4 ભાગમાં આપણે ફોલ્ડ કરી લેવાનું છે કાપડ. હવે આપણે આ
સિવિલ ડ્રેસમાં જે આપણે છે બાય એ મારે આ પૂણી બાય કરવાની છે ભાઈ બહેનો. તો કેવી રીતના માપ લેવાનું, આ રીતના રાખી દેવાનું છે. અહીં આપણે એક ઇંચ જેટલું ફોલ્ડ કરવા માટે કાપડ રાખવાનું છે નીચેની પટ્ટી, ને આપણે એક્સ્ટ્રા અહીંયા આપણે સિલાઈ સહિત લઈ લેવાનું છે. તમે જોઈ શકો છો ભાઈ બહેનો, આ રીતના આપણે આનું માર્કિંગ કરી લેવાનું છે. હવે આપણે જે કટિંગ કરેલો છે એનું મૂંઢાકારનું માપ આ રીતના લેવાનું છે. જે આપણે આગળના પાર્ટ છે આપણો આ ડ્રેસનું કટિંગ કર્યું એને આ રીતના તમારે રાખી દેવાનું છે. એકદમ ઇઝી મેથડ બતાવું છું ભાઈ બહેનો, કે પહેલી વખત ભાઈ બહેનો છે તો એને માપ આ માર્કિંગ કરવામાં બહુ પ્રોબ્લેમ થતો હોય, તો આ રીતના તમારે રાખી દેવાનું. જોઈ શકો છો ભાઈ બહેનો કેવી રીતના હું રાખી દીધું. અહીંયા થોડું વધારે તમારે એક્સ્ટ્રા રાખી દેવાનું, અડધો ઇંચ તમારે સિલાઈમાં જાય, બાકી તમારે અહીંયા માર્કિંગ કરી લેવાનું છે. અહીં ટીક મારી દેવાની છે. આ તમારો મૂંઢાકારનું માપ ઉપરનું આવી ગયું, તમે બાય લગાવો એનું. હવે આપણે મોરીનું માપ લેવાનું છે. તો મોરીમાં તમારે પલટાવી આપણે બાય છે એ જ રીતના તમારે આ રીતના રાખી દેવાની છે સિલાઈ સહિત. આમાં એક્સ્ટ્રા તમારે વધઘટ કરવું તમે કરી શકો, બાકી જે છે એ જ રીતના તમારે માર્કિંગ કરી લેવાનું. હવે આ માર્કિંગને આપણે જોઈન્ટ કરી દેવાનું છે. પહેલી વખત ભાઈ બહેનો શીખતા હોય ને અને આ બાંય બનાવવામાં બહુ પ્રોબ્લેમ થતો હોય, માપ લેવામાં સમજાતું ન હોય, આ રીતના તમે ઇઝીલી શીખી શકો. હવે આપણે એક ઇંચ જેટલું અહીંયા છોડી દેવાનું, એક ઇંચ જેટલું અહીંયા છોડી દેવાનું. હવે આપણે શેપ આપી દેવાનો છે. તમે જોઈ શકો છો ભાઈ બહેનો, આ શેપ તમારે દેવો જરૂરી છે ભાઈ બહેનો. આ શીખીને તમે જરૂર પ્રેક્ટિસ કરી શકો. આ રીતના તમારે શેપ આપવાનો છે. તમે જોઈ શકો છો ભાઈ બહેનો કે આ રીતના શેપ તમે શીખી જાઓ તો ઇઝીલી તમે કોઈ લાંબી પૂણી આખી બાંય કોઈ બી બાંય તમે કરી શકો. હવે આપણે આને કટિંગ કરી લેવાનું. તો પહેલાં હંમેશા આ કટ કરવાનો છે, આપણે પાછળનો આવે ભાગે એ ને આપણે આગળના ભાગે આવે. તો આ રીતના તમારે કટિંગ કરી લેવાનું છે. આમાં મેઝર ટેપનો ક્યાંય તમારો ઉપયોગ ન કરીને તમે ઇઝીલી અભણ ભાઈ બહેનો પણ શીખી શકો. તમે જોઈ શકો છો ભાઈ બહેનો કે કેવી રીતના મેં બાયનું કટિંગ થઈ ગયું છે. આપણે હવે આપણે આ આગળના ભાગની જે આપણે માછલીનો શેપ આપીએ એ આપણે કટિંગ કરી લેવાનો છે. આપણે આગળના ભાગે આવે આપણે આ બાયમાં. આ રીતના આપણે બાયનું કટિંગ થઈ ગયું છે. આ રીતના તમે જોઈ શકો છો ભાઈ બહેનો, આ વધેલું કાપડ છે એમાં તમારે અસ્તર થઈ જાય, હાફ અસ્તર તમારે બંને પાર્ટમાં થઈ જાય. તો અસ્તર તો મેં આગળના વિડીયામાં બતાવેલું છે કે અસ્તરનું કટિંગ કેમ કરવું, બુકરમનું કટિંગ કરવું. એ વિડીયા ન જોયો તો જરૂર જોઈ લેજો ભાઈ બહેનો. આ રીતે તમે જોઈ શકો છો ભાઈ બહેનો કે આપણે આ રીતના આપણે બંને ડ્રેસના પાર્ટ કટિંગ થઈ ગયા, ને આ રીતના આપણી બાયનું કટિંગ થઈ ગયું. એકદમ ઇઝી મેથડથી બતાવેલું છે ભાઈ બહેનો. તો હજી સુધી અમારી ચેનલ સબસ્ક્રાઇબ ન કરી તો સબસ્ક્રાઇબ કરજો, નોટિફિકેશન બેલ ઉપર ઓલ કરજો, આ વિડીયો લાઇક કરજો, કોમેન્ટ બોક્સમાં જરૂર કોમેન્ટ કરજો ભાઈ બહેનો તમને આ વિડીયો કેવો લાગ્યો. કોઈ બી પ્રશ્ન હોય તો તમે કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરી શકો. આ વિડીયો જોવા ખૂબ ખૂબ ધન્યવાદ.